નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે ચૈતાલી. સમાચારની શરૂઆત પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હોળી ધૂળેટીનો જુગાર પૂર બહારમાં. જિલ્લાભરમાંથી 2 ડઝન શખ્સો જુગારની મોજ માણતા ઝડપાયા. પોરબંદરના ગોપનાથ મંદિરે પાટોત્સવમાં રાજપૂત સમાજના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ. 75 વર્ષ બાદ પણ બ્રહ્મ સમાજ દ્વારા પોરબંદરના મહારાણાનું ઋણ યાદ કરાયું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસની દબંગગીરીથી લોકો ટ્રસ્ટ. પોલીસે આધેડને થપ્પડ ઝીકી દેતા સ્થાનિકો અને પોલીસ આમને સામને. ભાણવડ પંથકમાં કિશોરના આપઘાતને લઈને ચકચાર. પોલીસે આપઘાતના કારણોની તપાસ હાથ ધરી. તો જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરના ગોપનાથ મંદિર ખાતે 75મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં 1 કુંડી હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ તથા પ્રસાદીનું આયોજન થયું હતું. આ તકે રમેશભાઈ ઓઝા તેમજ રાજપૂત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં ગોપનાથ મહાદેવના મંદિરે 75મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તારીખ 20 માર્ચ 1948ના રોજ પોરબંદર સ્ટેટ દ્વારા ઠરાવ કરી તે સમયે 84 બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોને ટ્રસ્ટ બનાવી આ મંદિર સોંપવામાં આવ્યું હતું, જેની યાદમાં મંદિરના પટાંગણમાં મહારાજા નટવરસિંહજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ દિવસે મંદિરના ટ્રસ્ટીઓ તથા સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા 1 કુંડી હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહેલા બ્રહ્મ સમાજના ભાઈ બહેનોને આશીર્વચન પાઠવ્યા હતા. તો આ ધાર્મિક પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાના માર્ગદર્શન અનુસાર સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, શક્તિસિંહ જેઠવા, કૃષ્ણરાજસિંહ જેઠવા, પદુભા જેઠવા અને હરવિજયસિંહ જેઠવા સહિતના રાજપૂત સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજા નટવરસિંહજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી યાદ કર્યા હતા. તો આ તકે બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, દેવેન્દ્રભાઈ પંડ્યા, અશોકભાઈ થાનકી અને કમલેશ થાનકી સહિતના આગેવાનો દ્વારા રાજપૂત સમાજના આગેવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ 75મા વર્ષમાં પ્રવેશ કરેલ શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે હર વર્ષની જેમ અમે બ્રહ્મ સમાજના આભારી છીએ કે 75 વર્ષ પહેલાં જે આ મંદિરનો જીર્ણોદ્ધાર તો વર્ષો જૂનો છે, પણ 75 વર્ષ પહેલાં પોરબંદરના હાઈને શ્રી નટવરસિંહજી બાપુએ બ્રહ્મ સમાજને સોંપેલ અને 75 વર્ષથી બ્રહ્મ સમાજ દર વર્ષે અહીંયા જીર્ણોદ્ધારના દિવસે ખાસ તો ઉપસ્થિત બ્રહ્મ સમાજ આવે છે અને એક હવન થાય છે. હવનમાં બીડું હોમાય છે અને તમામ બ્રહ્મ સમાજના આગેવાનો અહીં હોય છે અને ખાસ તો હમેશ માટે નટવરસિંહજી બાપુ અને વંશજો એવા જેઠવા રાજપૂત સમાજમાંથી હર હંમેશ અમને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે અને આ પોરબંદરની ધરતી કે જે કહેવાય કે પોરબંદર રાજપૂત સમાજ અને રાજા આપણા જેઠવા રાજાની ભૂમિ કહેવાય તેને હર હંમેશ બ્રહ્મ સમાજ દર વર્ષે યાદ કરીને જેઠવા બધા રાજપૂત સમાજને બોલાવે છે, આમંત્રણ આપે છે. અમે બ્રહ્મ સમાજના આભારી છીએ.
ગોપનાથ મહાદેવ મંદિર આ 75મો પાટોત્સવ છે. આપણા પોરબંદરના જે પ્રાચીન મંદિરો છે એમાં એક મંદિર ગોપનાથ દાદાનું, અને એ સમયે રાજઅંશ રાણા બાપુએ રાણા સાહેબે આ મંદિર બનાવી અને બ્રાહ્મણોને સમસ્ત બ્રહ્મ સમાજને દાદાની સેવા જવાબદારી સોંપેલી. ગોપનાથ દાદા આરાધક બ્રાહ્મણો અને અહીંયા આવી અને અર્ચના કરનારા પ્રત્યેક ભક્તોના ઉપર નિરંતર કૃપા વરસાદ કરતા રહે અને ગોપનાથ દાદાની કૃપાને પ્રાપ્ત કરનારા સૌ સમગ્ર સમાજના ઉપર એનું મંગલ કરતા રહે એવી આજના દિવસે પ્રાર્થના. અને 75મું વર્ષ છે અમૃત મહોત્સવ, મહોત્સવ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે વિશ્વાન કરી અને સમગ્ર માનવતાને અમૃતનું દાન કરનારા દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, બધા જ ભગવાન શંકરની આરાધના કરે છે અને સૌનું મંગલ કરનારા ભગવાન ગોપનાથ સમગ્ર પોરબંદર પંથકનું મંગલ કરે અને આપણી આ સુદામાપુરી વધારે ને વધારે ઉન્નતિને પ્રાપ્ત કરે એવી ભગવાન ગોપનાથ. ઉલ્લેખનીય છે કે પોરબંદરના પ્રજાવત્સલ મહારાજા શ્રી નટવરસિંહજી દ્વારા આ મંદિર તારીખ 20 માર્ચ 1949 ના રોજ 84 બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવ્યું હતું. તે દિવસથી શ્રી નટવરસિંહજીને ખાસ યાદ રાખવા હોમાત્મક લઘુરુદ્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. પ્રજાવત્સલ રાજવી શ્રી મહારાણા નટવરસિંહજીની પ્રતિમા પોરબંદર શહેરમાં એકમાત્ર ગોપનાથ મંદિર ખાતે વર્ષ 1984માં મૂકવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક નશાખોરને સરખી બાઇક ચલાવવાનું કહેતા સાસુ વહુ પર હુમલાની ઘટના બની છે, જેમાં ઘાયલ થયેલ સાસુ વહુને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા રાજીબેન વેજાભાઈ મોઢવાળિયા અને તેની કુટુંબી વહુ ધર્મિષ્ઠા કેશુભાઈ ગોઢાણિયા સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લેવા આવી હતી, જેમાં રાજીબેન વેજાભાઈ મોઢવાળિયાના જણાવ્યા અનુસાર ગઈકાલે રાજીબેન કામ કરી અને પરત ફરી રહ્યા હતા. તેવા સમયે કારામુરુ નામનો શખ્સ નશો કરેલી હાલતમાં બાઇક ચલાવી રહ્યો હતો, જેને કારણે રાજીબેને સરખું બાઇક ચલાવવાનું જણાવતા તેનું મન દુઃખ રાખી અને રાજીબેન પોતાના ઘર નજીક હતા તેવા સમયે કારા મુરુ, મુરુ લખમણ, કરણ મુરુ અને બાધીબેન મુરુ સહિતનાઓએ રાજીબેન પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ સમયે રાજીબેન વેજાભાઈ મોઢવાળિયાની કુટુંબી વહુ ધર્મિષ્ઠા કેશુભાઈ ગોઢાણિયા વચ્ચે પડતા તેને પણ ઈજાઓ થઈ હતી. મારું નામ રાજીબેન વેજાભાઈ મોઢવાળિયા છે. મને છે ને બાજુમાં રબારી રહીએ ને એ દારૂ પીને બાંધવા આવ્યા હતા અને બધા મને પકડીને મારી, ચાર જણા હતા. એક મુરુભાઈ ને એના દીકરાનું નામ કારો, કરણ અને બાઈનું નામ બાગીબેન, બધાએ થઈને લાકડી લઈને મારી અને મારી બહુ બસાવા આવીને તો એને મારી. હા, એ દારૂ પીને ઝઘડા કરે મારી યારે અને આમ 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 કરતા હતા ને તો મને ઠોઠ મારતા, એટલે મેં કીધું કાં એમાંથી એટલો ઝઘડો થયો. કાલે બપોરના ટાઈમના તો કંઈ ખબર નહીં પણ 3:30 વાગ્યા હશે. એ કડિયા પ્લોટ પટેલ ઓઇલ મિલની પાછળ રામદેવ પીરવારી ગલીમાં. પોલીસે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજીબેનના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારમાં અનેક લોકો ડમડમ હાલતમાં શહેરમાં જોવા મળતા હતા, પરંતુ પોલીસને મસમોટા હપ્તાઓ આવી જતા હોવાથી દારૂડિયાઓ પર કોઈ લગામ ન લગાવી હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમગ્ર જિલ્લામાં ધૂળેટીના તહેવારો દરમિયાન જુગાર રમવાનું પણ ખૂબ જ મહત્વ છે, ત્યારે કમલાબાગ પોલીસે પોરબંદર શહેરના ખડપીટ વિસ્તારમાંથી જુગારની મોજ માણતા 5 જેટલા શખ્સોને હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોરબંદર શહેરના ખડપીટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની માહિતી મળતા કમલાબાગ પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં દસામાના મંદિર નજીકથી જુગાર રમી રહેલા નિલેશ મનુ સોલંકી,
અજય ભીખુ પરમાર, વિનોદ ઉમેશ સોલંકી, કાકુ ઉર્ફે કિશોર બાબુ કુવારકા અને ધીરજ મનસુખ બાબરિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે ₹16,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર શહેરના ઝાવર વિસ્તાર અને રતનપર ગામે પણ હોળી ધૂળેટીના તહેવારોમાં જુગારીઓ પડમાં આવી ગયા હતા. ત્યારે આવા 10 જુગારીઓને પોલીસે જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા. ઝાવર ગામે શિવ મંદિર સામે ગલીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ દરોડો પાડી આ જ વિસ્તારમાં રહેતા વસરામ વીરમ વાજા, વિજય રામા વાજા, અજય ડાયા વાજા, રોહિત રામા વાજા, દિવ્યેશ કનુ ભરડા, લીલા કરસન કિશોર અને માધવપુર ગામે રહેતા રમેશ કરસન માવડિયાને જુગાર રમતા ઝડપી લઈ 12,630ની રોકડ કબજે કરી હતી. તો અન્ય એક બનાવમાં રતનપર ગામે જૂની ગ્રામ પંચાયત સામે રોડ ઉપર જુગાર ચાલતો હોવાની કમલાબાગ પોલીસને માહિતી મળી હતી, જેના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અભેશ લખુ ઓળેદરા, નાથા પોલા ઓળેદરા અને જયેશ પોલા ઓળેદરાને પોલીસે 17,500ની રોકડ સાથે ઝડપી લીધા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળી ધૂળેટી નિમિત્તે લોકો જુગારનો અડીંગો જમાવતા હોય છે, ત્યારે વિંજરાણા ગામેથી 7 જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોરબંદરના બરડા પંથકમાં વિંજરાણા ગામે વોકડા કાંઠે જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતી બગવદર પોલીસને મળી હતી, જેના આધારે બગવદર પોલીસ મથકના PSI હરદેવસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ રાત્રિના સમયે વિંજરાણા ગામના વોકડા કાંઠે પહોંચ્યો હતો અને અહીં જુગાર રમતા રાજુ વીરમ મોઢવાડિયા, પરબત મુંજા ઓળેદરા, કિશોર કાના મોઢવાડિયા, લખમણ અણજણ મોઢવાડિયા, સુનિલ સુરા વાઘ, દિનેશ સાજણ મોઢવાડિયા અને જયમલ પરબત મોઢવાડિયા સહિતનાઓને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે ₹33,000ની રોકડ સહિત ₹83,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં નિલેશ મોતીવરસ નામના યુવાનના મકાનનું કામ ચાલી રહ્યું છે, જેમાં 5 દિવસ પૂર્વે અહીંથી 39 બંડલ જેટલા વાયરના જથ્થાની ચોરી થઈ હતી. ત્યારે પોલીસે આ મામલે અનિલ ઉર્ફે ગઢો હેમુભાઈ પરમાર નામના શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપી પાસે અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પોરબંદરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેવ ધ નેચર ક્લબ અને ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા એક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં 200થી વધુ યુવક યુવતીઓએ ચકલી બચાવો વિષય પર ચિત્રો બનાવ્યા હતા, જેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ગણાત્રા છે, હું ગોઠાણીયા સ્કૂલથી છું. આજે ચકલી દિવસ છે એટલે આજે અમે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે, જેમાં ચકલી બચાવો વિશે ડ્રોઈંગ કરવાનું છે અને મને અહીંયા ખૂબ જ મજા આવી છે. પાર્ટિસિપેટ કર્યું હતું મેં, એમાં ખૂબ જ મજા આવી છે અને આગળની જે કોમ્પિટિશન્સ હશે એમાં હું પાર્ટ લેવા તૈયાર છું. મારું નામ ત્વેષા મોઢા છે, હું અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશનમાં આવી છું. આજે 20 માર્ચ છે, સ્પેરો ડે છે અને અમને અહીંયા ખૂબ જ મજા આવી છે. અમારી સ્કૂલ તરફથી અમને અહીંયા આવવાનું છે, ગોઢાણિયા સ્કૂલ પોરબંદર, ત્યાંથી. અને અહીંયા ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. અમને બધા ટીચર્સ, અમને અમારા સ્કૂલના સર છે દીપ સર, તેમણે અમને હેલ્પ કરી હતી, અમને સિલેક્ટ કર્યા, થેન્ક યુ સો મચ તેના માટે. અને અમને અહીંયા ખૂબ મજા આવી, સારો એક્સપિરિયન્સ રહ્યો. પોરબંદરમાં JCI દ્વારા રિઝવાન આડતિયાના ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા અને જિજ્ઞેશભાઈ કારિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં જન્મેલા અને વ્યવસાય માટે
આફ્રિકા સ્થાયી થયેલા રિઝવાન અડતિયાનું ગત વર્ષે આફ્રિકામાં અપહરણ થયું હતું. 22 દિવસ સુધી તેઓ લાપતા રહ્યા હતા ત્યારે પોરબંદરના અનેક અગ્રણીઓ તેમજ સંસ્થાઓએ તેના માટે પ્રાર્થનાઓ કરી હતી. ત્યારે જેસીઆઈ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રિઝવાન આડતિયાએ પોરબંદરની જનતાનો આભાર માન્યો હતો. રિઝવાન આડતિયા સાથે સંવાદના આ કાર્યક્રમમાં જેસીઆઈના લાખણસિંહભાઈ ગોરાણીયા, કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા, હિરલબા જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા અને પદુભાઈ રાયચુરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસ સાથે બબાલ થતા સ્થાનિકો ઉગ્ર બન્યા હતા અને લોકોના ટોળા એકત્રિત થઈ જતા પોલીસ ટીમને બોલાવી પડી હતી ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ચકમક જરી હતી. બાદમાં આગેવાનોના પ્રયાસથી મામલો થાળે પડ્યો હતો. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસ એક ભરણપોષણના આરોપીને કોર્ટના વોરંટના આધારે પકડવા ગયા હતા ત્યારે આ વિસ્તારમાં એક પરિવાર ઝઘડતો હતો જેથી પોલીસે એક આધેડ વ્યક્તિને ગાલ પર થપાટ મારી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસે જે વ્યક્તિને થપાટ મારી હતી તે વ્યક્તિ નશો કરેલ હતો, પરંતુ આ નશો કરેલ વ્યક્તિ કેન્સરનો દર્દી હતો જેથી થપાટ મારી દેતા તેને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસનો કાટલો પકડી લેતા મામલો ઉગ્ર બન્યો હતો અને લોકોના ટોળા હાર્બર મરીન પોલીસ મથક પર દોડી આવ્યા હતા. મામલો બિચકતા હાર્બર મરીન પોલીસે એલસીબી અને કમલાબાગ પોલીસ સ્ટાફને પણ ત્યાં બોલાવતા શહેરની પોલીસ પણ દોડી આવી હતી ત્યારે સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોએ પોલીસ હાઈ હાઈના નારા લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસ દારૂ પીધેલાને પકડે છે પરંતુ દારૂ વેચનારને પકડતા નથી અને તેમની પાસેથી હપ્તા લે છે જેથી પોલીસે દારૂ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ સાથે પોલીસ હાઈ હાઈના નારા ગુંજાવ્યા હતા. બોલો બેન, હું હતું. મારું નામ પૂજા ભરત જેબર છે. હું સુભાષનગરમાં રહું છું. અત્યારે મારો પપ્પા દારૂ પીતા નથી. કેન્સરના બે ઓપરેશન કરેલા છે અને હેમરેજની માથાનું ઓપરેશન કરેલું છે. હું જ્યારે 11 વર્ષની હતી ત્યારે અમે ફેતરીમાં બંધાઈને ચાર બહેનો એ ફેતરીમાં બંધાઈ પૈસા ઉપાય મારા પપ્પાને કેન્સર ઓપરેશન કરાયું. અમને કોઈ સાથ કે પૈસા આપ્યા નથી. આજે શું બન્યું? આજે સાહેબ, આજે મારા પપ્પા અત્યારે દારૂ પીતો તો નથી પણ જ્યારે અત્યારે હે ને એને ઘરના ટેન્શન હે ને એને એક પેગ પીધો એટલે એને મગજમાં ચડી ગયો. દારૂ પીતા નથી પણ એક પેગ જ્યારે ટેન્શનમાં પીધો ને ત્યારે એને મગજમાં ચડી ગયો એટલે એ ભાગ પાડવાના એ ભાગ નથી પાડતી મારી દાદી. એના હિસાબે એ ભાગ નથી પાડતી એના હિસાબે એને મગજમાં દારૂ ચડી ગયો એટલે એ હે ને એના આગળ વાત કરવા ગયો તો એ બાંધવા જોઈતા એટલે આ ભીધેલો હોય એટલે એ બાંધવા લાગે. અત્યારે ઈ ઝઘડો કરતા તો પોલીસ વાળા આવી ડાયરેક્ટ કેન્સરનો ઓપરેશનના કેન્સરમાં બે છપન મારી મોઢા મારી લોહી નીકળે. અત્યારે મેં 11 વર્ષ થી ત્યારે પૈસા ઉપાય ને દવા કરી. અત્યારે અમારા પપ્પાને કામ થશે તો કોણ જવાબદારી લેહે? તમારી શું માગણી છે હવે? મારા પપ્પાને કેન્સર સુભાષનગર દારૂ બંધ કરાવો. જી વેચે ને દારૂ બંધ કરાવો ને અમારે આ ઘરની સમસ્યા હોય એમાં કોક સાથ અમને દે. વૈશાલી ભરત ચેબર મારું નામ. બધા પોલીસ વાળા આગળ પોલીસ વાળા સેપ્શન લઈ પેલા બંધ કરાવો. બધું કેવાનું સેપ્શન લઈ શું દારૂ ના પૈસા. પપ્પાને કેન્સર એ 5 લાખ નું ઓપરેશન કરેલું. દગે થી દારૂ પીરાવીને માર્યો પપ્પાને પોલીસ વાળા. હું કરવું એમાં એ પણ ઉલ્લેખનીય છે કે લોકોના ટોળા વળતા પોલીસે આ વિસ્તારની દુકાનો પણ બંધ કરાવી હતી અને મામલો થાળે પડતા કેટલીક દુકાનો ખુલી હતી. જે આધેડને થપ્પડ મારી હતી તેની 4 પુત્રી સહિત પરિવારજનોએ પણ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સુભાષનગરમાં શેરી ગલીએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે જેના લીધે પરિવારોમાં પણ ઝઘડા થાય છે, પરંતુ પોલીસ માત્ર પીધેલને ઝડપી પોતાની કામગીરી બતાવી રહી છે. ખરેખર પોલીસે દારૂની બદી દામવી હોય તો પોલીસના ભય વગર દારૂ વેચતા બુટલેગરો પર કાર્યવાહી કરવી જોઈએ, દારૂનો નશો કરતા ગરીબ શ્રમિકો પર નહીં. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકમાં 16 વર્ષના સગીરે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ત્યારે પોલીસે આ કિશોરની આત્મહત્યાના કારણો અંગે તપાસ હાથ ધરી છે. ભાણવડ ખાતે રહેતા કરણ મનસુખ ગોરડિયા નામના 16 વર્ષના કિશોરે કોઈ પણ કારણોસર પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા સારવાર મળે તે પહેલા જ આ કિશોરનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કિશોરના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો, તેમજ સમગ્ર બનાવની નોંધ કરી કરણના આપઘાત કરવા પાછળના કારણોની તપાસ પણ શરૂ કરી હતી. ભાણવડ પંથકમાં કિશોરના આપઘાતની આ ઘટનાને લઈને ગમગીની છવાઈ ગઈ છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. ધોરાજીમાં વહેલી સવારથી જ આકાશમાં ધુમ્મસ છવાઈ હતી અને ઝાકળ જોવા મળતી હતી. આ પ્રકારના વાતાવરણને કારણે સમગ્ર પંથકમાં ઠંડક ફેલાઈ હતી. જોકે બીજી તરફ ધુમ્મસ વર્ષાને કારણે ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકને ખાસું એવું નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ધોરાજીના મહાલક્ષ્મી મંદિર ખાતે બાપા સીતારામ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 10 વર્ષ પૂર્વે આ મંદિરે બાપા સીતારામની સ્થાપના થઈ હતી. ત્યારે બાપા સીતારામ અને મહાલક્ષ્મી ગ્રુપ દ્વારા મહાઆરતી તથા મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદુભાઈ વકીલ, આજરોજ મહાલક્ષ્મી ગરબી ચોકમાં બજરંગદાસ બાપાની સ્થાપનાને 10 વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ ભવ્ય રીતે અહીંના બધા કાર્યકરો, જેમાં ઉમેદભાઈ કંદોઈ, રાજુભાઈ પાડલિયા, નિલેશભાઈ પાડલિયા, હાર્દિકભાઈ મામતોરા, વિઠ્ઠલભાઈ કોસિયા, જીતુભાઈ સિસંગિયા, આ બધા કાર્યકરોએ તનતોડ મહેનત કરી હરિભાઈ ભેડવાળાએ પણ પોતાનો તન મન ધનથી સાથ સહકાર આપી અને બજરંગદાસ બાપાની આ 10મી જેમની પ્રતિષ્ઠાથી પ્રતિષ્ઠાનું વર્ષ ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરી છે અને અત્યારે મહાઆરતીનું પણ આયોજન કરેલ છે અને તમામ લતાવાસીઓને આજે પ્રસાદ લેવાનું પણ આયોજન થયેલ છે અને ઘણા દાતાશ્રીઓએ પણ તન મન ધનથી આ કાર્યક્રમમાં સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલ છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ તેમજ કિસાન મોરચાના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ અને પ્રદેશ કિસાન મોરચા દ્વારા ખેડૂતો માટે નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ રાસાયણિક ખાતરને કારણે ખેતી ઉત્પાદનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમજ ખેડૂતો માટે ખર્ચ પણ વધી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરી કેવી રીતે ઓર્ગેનિક ખેતી કરી શકાય તે બાબતે ઉપસ્થિત ઉપલેટા પંથકના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રદેશ કિસાન મોરચાના માર્ગદર્શન મુજબ જિલ્લા કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયતના કાર્યક્રમની અંદર આજે ધોરાજી ઉપલેટા વિધાનસભાના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ખૂબ જ સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર ખેતીની અંદર જે પ્રકારે સુધારણા અને પેસ્ટિસાઇડ્સ દવાનો, રાસાયણિક ખાતરોનો જે ઉપયોગ થઈ રહ્યો છે અને જેને કારણે ખેતી બંજર થતી જાય છે એને અટકાવવા માટે અને ગો આધારિત ખેતી થાય, ઓર્ગેનિક ખેતી થાય, ખેતીની કોસ્ટ ઘટે, ખેતીનો ઉત્પાદન ખર્ચ ઘટે અને વધુમાં વધુ ખેડૂતોને ઉત્પાદનના ભાવો મળે, પ્રધાનમંત્રીશ્રીની હંમેશા એક આગવી શૈલીમાં એમને જે જણાવેલું કે કિસાનોની ખેત પેદાશના ભાવો, કિસાનોની આવક ડબલ કરવી, આ પ્રકારની જે એમની ઈચ્છાઓ અને એમના જે વિચારો અને એમની જે યોજનાઓને લઈને આજે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે અહીંયા અને આવનારા દિવસોની અંદર ખેડૂતોની ખૂબ જ સારી સમૃદ્ધિ થાય, ખેતી ખૂબ જ સારી ઉત્પાદનવાળી ખેતી થાય અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખેત ઉત્પાદનના જે
જે જણસીઓ છે એ જણસીઓના ભાવો પણ ખૂબ સારા મળે એ પ્રકાર. ખાતરના જે ભાવ ના ઘટી નથી રહ્યા અને ખેડૂતોમાં બહુ ઉપકાર થઈ રહ્યો છે, શું કહેશો? ખાતરના ભાવની અંદર ગવર્મેન્ટ ખૂબ મોટી સબસિડીઓ આપે છે. આજે ડીએપીની એક થેલી પાછળ 1200 રૂપિયા જેવી અને યુરિયાની અંદર 1100 રૂપિયા જેવી સબસિડી આપે છે. આખરે એમનો જે દુરુપયોગ થાય છે જે રાસાયણિક ખાતરોનો અને જેને કારણે દેશનું નુકસાન થઈ રહ્યું છે, એટલે ખરા અર્થની અંદર ખેતીની જે જરૂરિયાત છે, ખેતીના ડીએપીના અને યુરિયાના જે પ્રકારે બેક્ટેરિયાઓ જનરેટ થાય છે, એ ગાયના ગૌમૂત્રની અંદર અને ગાયના છાણની અંદર જીવામૃત જે બનાવવામાં આવે છે, આ જીવામૃતની અંદર એ જ પ્રકારના બેક્ટેરિયાઓ હોય છે અને જેની કોઈ આડઅસરો હોતી નથી અને એને કારણે ઉત્પાદન ખૂબ જ સારું અને ખૂબ જ બજારની અંદર સહેલાઈથી એનું માર્કેટ મળે પ્રકારની સ્થિતિ. આજના જે કાર્યક્રમ છે એની અંદર સરપંચોને બોલાવવામાં આવે તો મહિલા સરપંચોને બદલે મોદી સરકારે મોદી સાહેબે કહેતો હતો કે મહિલા સરપંચોને બોલા વધારે ઉપસ્થિત રહેવું તો કોઈ રહ્યા નથી, એના શું કહેશો? ના ના, સામાન્ય રીતે અત્યારે જે મોદી સાહેબે પંચાયત સંમેલનની અંદર જે પ્રકારે સૂચન કર્યું છે, એમને જે આદેશ કર્યો છે, એ આદેશને 100% પાલન થશે અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં મહિલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે ત્યાં મહિલાઓએ જ તેમની બેઠકોની અંદર અને કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહેવું, મહિલા સશક્તિકરણ થાય, મહિલાઓને રાજ્યના વહીવટ સાથે જોડવા માટેની જે આનંદીબેને જે વિચાર આપણને આપ્યો છે ગુજરાતની અંદર અને જે એમને રિઝર્વેશન આપ્યું છે, એ રિઝર્વેશનની સાથે સાથે જે ઉદ્દેશ્યથી રિઝર્વેશન આપ્યું છે એમનો ભરપૂર પ્રમાણમાં મહિલાઓને લાભ મળે એ જ ઉદ્દેશ્ય છે. આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે રાજકોટ જિલ્લાના ભાયાવદર ખાતે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પક્ષી પ્રેમીઓ દ્વારા ચકલીના માળા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાયાવદર ગામે આવેલ એકેડેમી ખાતે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 20 જેટલી શાળાઓમાં 3000 જેટલા ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પક્ષી પ્રેમીઓએ એવું જણાવ્યું હતું કે વધુમાં વધુ ચકલીઓને બચાવવી જોઈએ, માત્ર એક દિવસ નહીં પરંતુ આખું વર્ષ ચકલી દિવસ ઉજવવો જોઈએ. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા 10 વર્ષથી આ ચલાવીએ છીએ. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ 2022 અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના 20 જેટલી સ્કૂલોમાં 3000 જેટલા ચકલીના માળા બાળકોને ફ્રી ઓફમાં વિતરણ કર્યા અને બાળકોને ચકલી બચાવો પર્યાવરણ બચાવો વિશેની માહિતી આપી, તેમજ 4000 જેટલા ચકલીના માળા સ્વર્ગવાસી કનુભાઈ યોગીનું વનવગડો ગ્રુપ છે તેમાં ઓલ ઓવર ઇન્ડિયામાં મારા સ્વખર્ચે મોકલાવેલા. દરેક લોકોએ આ વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ઉજવવો જોઈએ. દરેક લોકોએ ઘર આંગણે એક વૃક્ષ વાવવું જોઈએ, પાણીનું કુંડું મૂકવું જોઈએ અને ચણની એક ડીશ મૂકવી જોઈએ, જેથી આ રિસાઈ ગયેલી ચકલી ફરી આપણા ઘર આંગણે પાછી ફરે. સાહેબ, કેટલા માળાઓનું વિતરણ તમે 10 વર્ષમાં કર્યું? અમે આ 10 વર્ષની અંદર અમે 72000 જેટલા ચકલીના માળા, 25000 જેટલા પાણીના કુંડા અને 15000 જેટલી બર્ડ ફીડરો અમે વિનામૂલ્યે અને જે દાતાઓનો સહયોગ આવે છે એના દ્વારા અમે ફ્રી ઓફમાં બધાને વિતરણ કર્યા. આ તમારા દ્વારા 10 વર્ષથી પાકવામાં આવે છે ચકલીનું માળાનું વિતરણ કે કોઈ ફંડ આપી જાય છે? જે લોકો ફંડ આપે છે એને એક એવી સૂચના આપેલી છે કે તમે અમે રોકડ રૂપિયા સ્વીકારતા નથી, અમે તમે અમને RTGS જ્યાં ત્યાં માલ દેતા હો ત્યાં કરી આપો, જેથી અમે ત્યાંથી અમને વસ્તુ મળે, અમે રૂપિયા રોકડ સ્વીકારતા નથી કોઈ પણ દાન પેટે. આ તકે વૃક્ષ વાવવા, પાણીના કુંડા મૂકવા તેમજ પક્ષીઓ માટે ચણ સહિતની વ્યવસ્થા કરવા અંગે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો અને ચકલી બચાવોના નારા સાથે જાગૃતિ રેલીનું પણ આયોજન થયું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાં છુપાવાયેલો વિદેશી દારૂ ઝડપાયો છે ત્યારે પોલીસે એક શખ્સને ઝડપી લઈ સમગ્ર મામલે 2 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. છાયા વિસ્તારમાં હોળી ધૂળેટીના તહેવારોમાં વિદેશી દારૂ ઠાલવાયો હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પાકી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી છાયા મારુતિનગર ખાતે
ચાણક્ય સ્કૂલ પાસે રહેતા રાહુલ જયંતીલાલ થાનકી નામના શખ્સના રહેણાંક મકાનમાંથી 20 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ રાહુલની પૂછપરછ હાથ ધરતા આ દારૂની હેરાફેરીમાં રતનપર રોડ ખાતે રહેતો પ્રતાપ ઉર્ફે દાઢી માંડણ ખિસ્તરિયા નામનો શખ્સ પણ સંડોવાયેલા હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્રેમ પ્રકરણને લઈને એક યુવાન પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ નિલેશ લોઢારી નામના શખ્સની પુત્રી સાથે એક યુવાનને પ્રેમ સંબંધ બંધાયો હતો, ત્યારે આ વાતનું મન દુઃખ રાખી આ યુવાનના મિત્ર સાહિલ ઉર્ફે બાંકો દિનેશ ખોડિયાર નામના ભોયવાડા ખાતે રહેતા યુવાન પર દિનેશ લોઢારી, નિલેશ લોઢારી, મહેન્દ્ર લોઢારી અને હરેશ મોતીવરસ નામના શખ્સોએ હુમલો કરી માથામાં છરો મારી દીધો હતો, જેને કારણે યુવાનને સારવાર માટે ખસેડવો પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી ઢોર માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા દક્ષાબેન હિતેશ સોલંકી નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ હિતેશ રાજુ સોલંકી નામનો શખ્સ લગ્ન બાદ અવારનવાર તેની સાથે ઝઘડાઓ કરે છે અને શારીરિક માનસિક ત્રાસ આપે છે, ત્યારે હાલ દક્ષાબેને ઘર ચલાવવા પૈસા માંગ્યા હતા, જેને લઈને ઉશ્કેરાયેલા હિતેશે લાકડી વડે તેને ઢોર માર માર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હોળી ધૂળેટીનો જુગાર પૂરબહારમાં. જિલ્લાભરમાંથી 2 ડઝન શખ્સો જુગારની મોજ માણતા ઝડપાયા. પોરબંદરના ગોપનાથ મંદિરે પાટોત્સવમાં રાજપૂત સમાજના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ. 75 વર્ષ બાદ પણ બ્રહ્મ સમાજ દ્વારા પોરબંદરના મહારાણાનું ઋણ યાદ કરાયું. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસની દબંગગીરીથી લોકો ટ્રસ્ટ. પોલીસે આધેડને થપ્પડ ઝીકી દેતા સ્થાનિકો અને પોલીસ આમને સામને. ભાણવડ પંથકમાં કિશોરના આપઘાતને લઈને ચકચાર. પોલીસે આપઘાતના કારણોની તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.